સુરત જિલ્લાના તાતીતૈયા ખાતે આવેલ પરપ્રાંતિ વસ્તી ધરાવતા વિસ્તારની એક બિલ્ડિંગના પાણીના બોરવેલમાં ડ્રેનેજનું પાણી ગંદુ પાણી બોરમાં ભેગું થઈ જતા 40 થી વધુ વ્યક્તિઓને ઝાડા ઉટી શરૂ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં 15 વ્યક્તિને પલસાણાના સીએસસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તેમજ 19 થી વધુ વ્યક્તિઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। પલસાણા તાલુકાના તાતીતૈયા ગામે પરપ્રાંતિય વસ્તી ધરાવતા પ્રથમ પાર્કમાં ચાચાની બિલ્ડિંગમાં ડ્રેનેજની પાઇપલાઇન લીકેજ થતા મીઠા પાણીની બોરવેલમાં ભેગું થઈ ગયું હતું, જેને લઈને બોરવેલનું પાણી દૂષિત થયું અને આ પાણી બિલ્ડિંગ ના રહેતા 40 થી વધુ પરિવારોએ આ પાણી ઉપયોગમાં લેતા 40 જેટલા લોકો બીમાર પડ્યા અને ઝાડા ઉલટીનો વાવડ શરૂ થઈ ગયો, જેમાં 15 જેટલા વ્યક્તિઓને સારવાર માટે પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય 25 જેટલા સુરત સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં તેમજ અલગ અલગ જગ્યાએ સારવાર માટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતા પલસાણા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો પીવાનો બોર સીઝ કર્યો હતો, તેમજ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરી સર્વેની કામગીરી શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ આ બિલ્ડિંગની આસપાસના બિલ્ડિંગમાં ગંદકી હોવાને તેઓને નોટિસ ફટકારી છે। પરવીન કારે છે તાતી થઈ પ્રથમ પાર્ક ક્યા હુઆ થા ચૂહા કાટ દિયા થા પેમ્પ તો ગટર કા પાણી ઉસમે પાણી પીને વાલે મે ચલા ગયા તો ઉસસે સબ બીમાર પડ ગયા। કરીબન કિતને લોગ હોંગે હા સબ મિલા કે કિતને લોગ બીમાર હોંગે 40-45 લોગ। નિકેત પટેલ છે, હું અહીંયા તબીબી અધિકારી વર્ગ 2 માં કામ કરું છું। અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાથી તાતીતૈયાના પ્રથમ પાર્કના 22 જેટલા દર્દીઓ ઝાડા ઉલટી સાથે અમારા સીએચસી પર એડમિટ થયા છે। અત્યાર સુધી બધા દર્દીઓની કન્ડિશન સારી છે, બધું કંટ્રોલમાં છે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ છે અને બધાનું બીપી પ્રેશરથી લઈને ટેમ્પરેચરથી લઈને બધું મેઝરમેન્ટ અમે દર 4 કલાકથી 6 કલાકની વચ્ચે કરતા હોઈએ છીએ। અત્યારે 10:30 પણ મેં રાઉન્ડ લીધો, બધા પેશન્ટ સ્ટેબલ છે, બીપીથી લઈને બધું વ્યવસ્થિત છે, પેશન્ટને કોઈને કંઈક પ્રોબ્લેમ નથી અને ઘણા પેશન્ટ એવા પણ છે જે રિકવરી ફેઝમાં હવે આવી ગયા છે, ઘણા થોડું હજુ પણ 2-3 ડાયરિયા આખા દિવસમાં થાય એવા હજુ પણ થોડા પેશન્ટ છે। આ ઉપરાંત સિવિલમાં ગયા એવા કોઈ અહીંયાથી સિવિલમાં તો કોઈ પેશન્ટ રિફર નથી કર્યા અત્યાર સુધી, પણ એવી જરૂરિયાત મને નથી લાગતી કે હજુ અમને જરૂર પડે, કારણ કે બધું અત્યારે કંટ્રોલમાં છે, નાના બાળકોથી માંડીને બધા જ પેશન્ટ્સ અત્યારે સ્ટેબલ છે અને આપણે ત્યાં નાના બાળકોના સ્પેશિયાલિસ્ટ સાહેબ પણ છે, એમણે પણ જોયું છે પેશન્ટ્સને અને બધું કંટ્રોલમાં છે, એટલે હજુ સુધી સિવિલમાં કોઈ પેશન્ટ રિફર કરવાની અમને અહીંયાથી જરૂર પડી નથી અને ત્યાં તાતીતૈયા પાસે આપણા તાલુકા હેલ્થ ઓફિસર જે ડૉક્ટર સાહેબ છે અને એ અને એમની ટીમ કામ કરી રહ્યા છે અને બધા પેશન્ટ્સને એવું પણ કહેવામાં આવ્યું છે મારા તરફથી કે તમે પાણી ઉકાળીને પીઓ થોડા ટાઈમ માટે તો વધારે સારું।